સ્વાગત છે તમને બધાને મારી ચેનલ પર। તો આજે આપણે બનાવીશું મૂળાની ઢોકળી। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલા આપણે એક વાસણમાં ઘઉંનો લોટ લઈ લઈશું, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, એના પછી એક ચમચી અડદર નાખી દઈશું, એક ચમચી લાલ મરચું નાખી દઈશું, થોડો ગરમ મસાલો નાખી દઈશું, અડધી ચમચી અજમો। હવે તેને મિક્સ કરી દઈશું બરાબર, અને સૌથી છેલ્લા તેલનું મોણ નાખી દઈશું। હવે તેને બરાબર મોણ નાખીને મિક્સ કરી દઈશું। હવે થોડું થોડું કરીને પાણી નાખીને લોટ બાંધી દઈશું। લોટને આપણે કઠણ બાંધવાનો છે। તો હવે આપણો લોટ થઈ ગયો છે તૈયાર, તેને આપણે ડાબી ને પૂરી જેવું બનાવી લઈએ। આવી જ રીતે આપણે બધી પૂરી જેવું બનાવી લેવાનું છે। તો હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ ગયા પછી તેમાં એક ચપટી હિંગ નાખી દઈશું। હવે તેમાં આપણે મૂળાની ભાજી નાખી દઈશું। તેના પછી આપણે ઢોકળી નાખવાની છે। સેમ પ્રોસેસ આપણે ફરી કરીશું। મૂળાની ઢોકળીમાં આપણે બિલકુલ પાણી નાખવાનું નથી, પડાસી થવા દેવાની છે। તો હવે આપણે તેને ઢાંકી દઈશું। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, તેના પછી અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, તેના પછી ધાણા જીરું એક ચમચી, તેને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે તેને ફરીથી ઢાંકીને થોડી વાર રહેવા દઈશું। તો હવે મૂળાની ઢોકળી થઈ ગઈ છે તૈયાર, તમે એને ગરમ ગરમ ખાઓ। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।